જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંતકૃપા વિદ્યાલય. મિત્રો, આપણે એક્ટિવિટી 6 એમ આગળ જોયું સ્ટોરી, એના આધારે એક્ટિવિટી 6B માં ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, પહેલી ખાલી જગ્યા છે સેફર્ડ બોય, ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો શું આવશે? વેન્ટ, જે આપણે આગળ ફકરામાંથી જોઈ અને આમાં લખવાનું છે. બરાબર, બીજી ખાલી જગ્યામાં આવશે હી, ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક, સો હી થોટ. ત્રીજી ખાલી જગ્યા છે હી, ખાલી જગ્યા ધ વિલેજર્સ, તો એમાં આવશે રિક્વેસ્ટેડ. ચોથી ખાલી જગ્યા છે બટ ધ સેફર્ડ બોય, ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ, એમાં આવશે ક્રાઇડ, રડ્યો. બરાબર, પાંચમી ખાલી જગ્યા છે ધ પીપલ ઇન ધ વિલેજ, ખાલી જગ્યા ધેર એટલે કેમ ધેર, આવ્યા. છઠ્ઠી ખાલી જગ્યા છે ધ બોય, ખાલી જગ્યા ઇઝ શિપ, એમાં આવશે લોસ્ટ એટલે ગુમાવ્યું. સાતમી ખાલી જગ્યા છે બટ ધ વિલેજર્સ, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડીડ અને બીજી ખાલી જગ્યામાં આવશે કમ. છેલ્લી ખાલી જગ્યા છે ધ વિલેજર્સ, ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક, એમાં આવશે વેન્ટ એટલે ગયા. બરાબર, ચાલો એક્ટિવિટી 6C ની અંદર છે કે આ જે ઉપર આપણે વાક્ય જોયા એ વાક્યને વાર્તાના ક્રમ પ્રમાણે લખવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પહેલા નંબરનું વાક્ય. બરાબર, બીજી ખાલી જગ્યામાં આવશે પાંચમા નંબરનું વાક્ય. તમારે આ પાંચમું વાક્ય આખું અહીંયા લખવાનું, પહેલું વાક્ય અહીંયા લખવાનું એવી રીતે. ત્રીજી ખાલી જગ્યામાં આવશે આઠમું વાક્ય. ચોથી ખાલી જગ્યામાં આવશે ચોથું વાક્ય. પાંચમી ખાલી જગ્યામાં આવશે બીજું વાક્ય. છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે સાતમું વાક્ય. સાતમી ખાલી જગ્યામાં આવશે ત્રીજું વાક્ય. અને આઠમી ખાલી જગ્યામાં આવશે આઠમું વાક્ય. ખ્યાલ આવી ગયો? તો આ નંબરના જે આવે આઠમું વાક્ય છે તો અહીંયા લખવાનું. અહીંયા છે ત્રણ નંબર, તો આ ત્રણ નંબરનું આખું વાક્ય અહીંયા લખવાનું. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ એક્ટિવિટી 7ની અંદર શબ્દ આપેલા છે. જો અહીંયા છે ક્રિયાનું મૂળ રૂપ આશાય, અને અહીંયા છે ભૂતકાળનું રૂપ ક્રિયાનું. એવી રીતે અહીંયા પણ મૂળ રૂપ અને બાજુમાં ભૂતકાળનું રૂપ. ચલો એની આપણે ચર્ચા કરીએ. બરાબર, શબ્દોની. ચાલો, સે સે એટલે બોલવું, અને સેડ એટલે બોલ્યો, પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યો, ડાન્સ એટલે નાચવું, ડાન્સડ એટલે નાચ્યો, ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યો, વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયો, ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બ એટલે ચડ્યો, ડ્રાય એટલે સૂકવું, ડ્રાય એટલે સુકાયેલું, સૂકી ગયેલું, હિયર એટલે સાંભળવું, હિયર એટલે સાંભળ્યું, ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું, ફીડ એટલે ખવડાવવું, ફેડ એટલે ખવડાવ્યું, ઘેટ એટલે મળવું, ગોટ એટલે મળ્યું, ગો એટલે જાવું, વેન્ટ એટલે ગયો, હરી એટલે ઝડપ કરવી, હરીડ એટલે ઝડપ કરી, પ્રે એટલે પ્રાર્થના કરવી, પ્રેડ એટલે પ્રાર્થના કરી, વોક એટલે ચાલવું, વોકડ એટલે ચાલ્યો, ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપ્ડ એટલે તાળી પાડી, લાફ એટલે હસવું, લાફ્ડ એટલે હસ્યો, વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયો, વોચ એટલે જોવું, અને વોચ્ડ એટલે જોયો, પે એટલે ચૂકવવું, પેઇડ એટલે ચૂકવ્યું, ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું, ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂક્યું, પુટ અને પુટ બે જ થાય. બરાબર, સ્પેલિંગ સરખા થાય. ચલો, કમ એટલે આવવું અને કેમ એટલે આવ્યો. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો આપણી છેલ્લી એક્ટિવિટી, આપણા અભ્યાસક્રમની એક્ટિવિટી 8. જો આમાં છે વાક્ય આડા આવડા લખેલા છે. બરાબર, આપણે એને શું કરવાનું? સરખી રીતે ગોઠવવાના. અહીંયા આડા આવડા શબ્દનો સમૂહ છે, એને શું કહેવાય? તો એને કહેવાય ફ્રેસીસ. બરાબર, જ્યારે એને સેન્ટેન્સ બનાવવું હોય તો વાક્ય રચના સરખી લખવી પડે, અંગ્રેજી ગ્રામેટિકલ એ પ્રમાણે. ચાલો, પહેલું વાક્યમાં આવશે સોનલ થેન્કેડ મી. બરાબર, બીજા વાક્યમાં આવશે કે રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. આડા આવડા શબ્દ છે એને આપણે ગોઠવવાના છે. બરાબર, ત્રીજું છે, ત્રીજામાં જવાબ આવશે ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ. ચોથા વાક્યમાં આવશે પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. પ્રેમ છે માર્કેટની અંદર ગયો સવારની અંદર. બરાબર, સવારના ભાગમાં. પાંચમામાં આવશે વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે. ખ્યાલ આવે મિત્રો? આપણો અભ્યાસક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.